મારા ફાધરને તો ખાસ જોયેલા છે, બહુ પર્સનલ ટચમાં નથી આપણે, પણ ત્યાં ફરતા હોય ને જોઈએ એ રીતે એમને જોયેલા છીએ, મળેલા છીએ. અને એ સિવાય પણ ઘણા બધા ફેમિલિયર ફેસીસ છે. બહુ આનંદ થયો તમને બધાને જોઈને પણ મળીને. અને અંકલ જુલિયસ, યસ, તમને પણ જોઈને આનંદ થયો અહીંયા આવ્યા છો તમે. અને રેવરન સેમસન પારેખ, એમના બ્રધર, આઈ એમ સોરી આઈ ફગેટ યોર નેમ, શૈલેષભાઈ, તમને પણ જોયા, તમને પણ આનંદ થયો જોઈને. અને મીનાબેન અને વિક્ટરભાઈ, બહુ જૂના સંબંધો છે આપણા, થેન્ક યુ, તમને જોઈને પણ બહુ આનંદ થયો. અને બીજા ઘણા, જોન્સન નથી અત્યારે, પણ ડાયના ને લોકોની સાથે પણ અમારા બહુ જ જૂના સંબંધો છે. અને ઘણા બધા મણિનગરમાંથી છે. થેન્ક યુ, તમને બધાને જોઈને પણ બહુ જ આનંદ થાય છે. તમને બધાને હેપી કેનેડા ડે પણ કહું છું. જનરલી આપણે આપણા દેશમાં આવું બધું બહુ કહેતા નથી હોતા, પણ અહીંયા આગળ સરસ તમે બધા અહીં આવ્યા છો અને અલગ અલગ સમયોથી તમે રહો છો, પણ ગોડ હેઝ રીલી બ્લેસ્ડ યુ. પાસે બિલ તમે કેટલા વખતથી છો? 14 યર્સ, આ ક્વાઇટ અ લોંગ ટાઈમ. અને થેન્ક યુ, તમે જે રીતનું અહીંયા કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો અહીંના આપણા લોકોમાં, આઈ રિયલી થેન્ક ગોડ, પ્રેઝ ગોડ ફોર દેટ. યુ નો, એઝ અ ફેમિલી યુ હેવ બીન સર્વિંગ ધ લોર્ડ હોલ હાર્ટેડલી. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ખાસ કરીને જે આવે છે એમના માટે રિયલી ઇટ વુડ બી અ ગ્રેટ બ્લેસિંગ્સ, યુ નો. અને આ દુનિયા બહુ મોટી છે કેનેડાની, અને એમાં ખોવાઈ ના જાય આપણા લોકો. અને માટે તમારા જેવા સેવકોને પ્રભુએ મૂક્યા, અને માટે આઈ એમ રિયલી સો થેન્કફુલ ટુ ગોડ. ધીસ ઇઝ માય ફોર્થ વિઝિટ એકચ્યુઅલી, અગાઉ પણ આવી ગયેલો છું અને દરેક ચર્ચમાં ગયો. અને હું જઉં છું અને આપણા લોકોની મુલાકાત લઉં છું. પાસ્ટર મહેન્દ્ર અને પાસ્ટર કડિયા અને લોકોના ચર્ચમાં ક્વાઇટ અ નંબર ઓફ ટાઈમ્સ આઈ પ્રીઝ ધેર. અને મારી બહુ ઈચ્છા હતી કે કોઈક નવી જગ્યાએ જવું આ વખતે, સો દેટ આઈ કેન મીટ અવર પીપલ. અને પાસ્ટર વિરલની સાથે વાત થઈ શેમાને, હું તો બહુ ડાયરેક્ટ ઓળખું નહીં એમને, પણ તમે મને એક્સેપ્ટ કર્યો, થેન્ક યુ. થોડી જે ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં છેલ્લા 5 વર્ષથી એ પહેલાં મારી જે મિનિસ્ટ્રી હતી એ ઇન્ડિયા લેવલ અને સાઉથ એશિયન કન્ટ્રીઝમાં પણ ખાસું ફર્યો, કંબોડિયા, નેપાલ, શ્રીલંકા અને એ બધા દેશોની અંદર પણ ટ્રેનિંગને માટે, ટીચિંગને માટે, ખાસ કરીને વી આર ઇન ધી ટ્રેનિંગ ટુ વી આર ઇન ધ ટ્રેનિંગ મિનિસ્ટ્રીનો ટ્રેનિંગ પાસ્ટર્સ, આ બધા જે કન્ટ્રીઝ હતા એમાં પ્રભુએ ગજબની તકો આપી. અને ત્યાર પછી એવી નીડ ઊભી થઈ કે જ્યાં હું CNI ચર્ચમાં સર્વ કરું. અને બિશપ સાહેબ ઇન્વાઇટ કર્યો મને, અને આ રિસ્પોન્સિબિલિટી મેં લીધી છે છેલ્લા 5-1 વર્ષથી. ગોડ ઇઝ અમેઝિંગલી યુઝિંગ મી. મેઇનલી મારું ફોકસ છે ફેમિલીઝ ઉપર છે, ફેમિલી સેમિનાર્સ અને રિટ્રીટ્સને કન્ડક્ટ કરવા, અને લીડરશીપ ડેવલપમેન્ટ એ સાઇડ પર પણ હું લીડરશીપ ટ્રેનિંગ સેમિનાર્સ પણ કરું છું. પ્રેઝ ગોડ ફોર એવરીથિંગ. હું બહુ જ સામાન્ય માણસ છું. બ્રધર બેઝિલ મને મળ્યા અને મેં કહ્યું કે હું, તમે જ્યાં જોબ કરી મેં ત્યાં પણ જોબ કરેલી, ફેડરેશન, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. અને એ જે કોલેજમાં ભણે એ કોલેજમાં હું ભણેલો, વિદ્યાનગરમાં, BJVM માં. પણ એ મારાથી ઘણા આગળ હતા, હું પાછળ હતો, પણ તમને મળીને પણ ઘણી ખુશી થઈ. સો થોડો સમય આજે જે આપણે મેડિટેશન કરીશું, ખાસ કરીને આપણી આગળ જે Psalm 128 એ ખુલ્લા છે, અને ઘણું બધું શીખવી જાય છે આ સામ આપણને, એટ અ પર્સનલ લેવલ એન્ડ ઓલ્સો એઝ અ ફેમિલી વી કેન લર્ન લોટ ઓફ થિંગ્સ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર સામ. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે કેનેડા આવ્યા અથવા કેનેડા આવવાનું પસંદ કર્યું, યુ ચૂઝ ટુ કમ ટુ કેનેડા, સો મેની સ્ટુડન્ટ્સ આર હિયર, તો તમે, તમારી પાસે શું રીઝન છે, વાય હેવ યુ કમ હિયર, શું રીઝન છે તમારી પાસે? હા, બેટર કન્ટ્રી ઇન્ડિયા કરતાં, ડોલર્સ, કેનેડિયન ડોલર્સ જેની વેલ્યુ ઘણી છે, સો સારા એવા પૈસા મળે, ગુડ જોબ્સ, કરિયર સારું બને અહીંયા, એ પણ કદાચ રીઝન હોય. ખાસ કરીને આપણા જુવાન છોકરાઓ આવે છે, વેરી ગુડ, યુ હેવ બેટર પ્રોસ્પેક્ટ હિયર, ફ્યુચર પ્રોસ્પેક્ટ, વેરી નાઇસ. આ બધું છે, પણ
એવું કહેવાય છે કે ડીપ ઇન ટુ અવર હાર્ટ વી હેવ અ કાઇન્ડ ઓફ ક્રાઇવિંગ ટુ રિસીવ સમથિંગ વિચ ઇઝ મોર ધેન મની ઇઝન્ટ ઇટ હા ઇટ્સ નોટ જસ્ટ મની દેટ વિલ મેક અ ડિફરન્સ પણ મોર ધેન મની વી આર ક્રાઇવિંગ ફોર સમથિંગ વિચ ઇઝ રિયલી સોલિડ ક્વોલિટેટિવ વિચ મે ગીવ અ સોલિડ લાઈફ ક્વોલિટી લાઈફ પ્રભુને એક સેવક બ્લેઝ પાસ્કલ હી ઇઝ અ સાયન્ટિસ્ટ એન્ડ ક્રિશ્ચિયન ફિલોસોફર હી સેઝ સમથિંગ લાઈક દિસ ઓલ મેન સીક હેપીનેસ ધીસ ઇઝ વિધાઉટ એક્સેપ્શન ઓલ મેન સીક હેપીનેસ ધીસ ઇઝ ધ મોટિવ ઓફ એવરી એક્શન ઓફ એવરી મેન ઇવન ધોઝ હુ હેંગ ધેમસેલ્વ્સ યુ નો જે સુસાઇડ કરવા જાય એ લોકો પણ એમને એમ લાગે કે હું સુસાઇડ કરીશ તો સુખી થઈ જઈશ સો દેટ્સ અ ક્રેવિંગ ઇન એવરી મન્સ હાર્ટ દરેક એવરેજ માણસ સવારે ઉઠે ત્યારે ઈચ્છે છે કે આજનો દિવસ મારા માટે સારો જાય આનંદમાં જાય ખુશીમાં જાય એ પોતે પ્રામાણિક જીવન જીવે અને એવી દરેક માણસની ઈચ્છા હોય છે એની ઈચ્છા હોય છે એક સફળ માણસ બને સારો પતિ બને સારો પિતા બને સારો નાગરિક બને સારો મંડળીનો સભ્ય બને સેવા કરનારો દરેકની ઈચ્છા હોય છે એવી ઈચ્છા નહીં હોતી કે કંઈ ખોટું કરી નાખે કે દુઃખી થઈ જાય કે કંઈ નુકસાન કરી નાખે કોઈનું ન એ નિષ્ફળ જાય એવી કોઈની ઈચ્છા હોતી નથી અને આ બધી બાબતો એ બતાવે છે કે વી વોન્ટ ટુ બી હેપી ઇન લાઈફ યુ નો મોર ધેન મની પૈસા તો ઠીક છે સાહેબ મળશે ને જતા રહેશે ઇટ્સ ફ્લિટિંગ યુ નો લાઈક ઇટ વિલ ગો સુખી થવાની વાત છે અહીંયા આગળ કેનેડામાં આવ્યા પ્રભુ આપણને સુખી કરે એવું નહીં કે પ્રભુ આપણને બહુ માલદાર બનાવી દે બહુ પૈસા આપી દે ન ઇન્ડિયામાં કદાચ આપણને જે સુખ ના લાગે સુખ આપણને અહીંયા મળે દેટ ઇઝ અવર ડિઝાયર હવે આ જ્યારે વાત આપણે કરીએ છીએ વાલાઓ ત્યારે રિયલી વી આર હેપી હિયર એ ક્વેશ્ચન પણ આવે બહુ બધું મળી ગયું અને બહુ સુખી થઈ ગયા બહુ સારું થઈ ગયું આપણે ક્યાંથી શોધીશું એ સુખ ક્યાંથી મળશે આપણને એ સુખ ક્યાંથી શોધીશું આ એક બહુ મોટો પ્રશ્ન છે કારણ કે જ્યારે વેસ્ટર્ન સોસાયટી તરફ આપણે વિચાર કરીએ યુએસ અને કેનેડાની વાત જ્યારે આપણે કરીએ ત્યારે વેસ્ટર્ન સોસાયટી તૂટી ગઈ છે એવું કહી શકીએ આપણે બહુ બ્રીફમાં કહું ઘણું બધું કહેવા જેવું છે આ નેગેટિવ નથી કહેતો હું તમને પણ ઇટ્સ અ રિયાલિટી ઓકે પ્રથમ કહે છે કે શટાને ચર્ચ ઉપર હુમલો કર્યો વેસ્ટર્ન વર્લ્ડમાં અને ચર્ચિસને તોડી નાખ્યા ડિવાઈડ કરી નાખ્યા કુટુંબો પર હુમલો કર્યો અને કુટુંબોને તોડી નાખ્યા કહે છે ડિવાઈડ કુટુંબો કરી નાખ્યા જે કેટલાક આંકડા છે એના કે છે કે 50% ચિલ્ડ્રન દે બોર્ન આઉટ ઓફ વેડલોક દે ડુ નોટ નો હુ આર ધ ફાધર એમના પિતાઓ કોણ છે એમને ખબર નથી એવા બાળકો છે કે જે ક્યારે એમના પિતાઓને મળતા નથી સિંગલ મધરહુડનો પ્રશ્ન બહુ મોટો છે એવું કહેવાય છે કે ઇન્ડિયામાં પણ સિંગલ મધરહુડ આવી રહ્યું છે બહુ જલ્દી કે જ્યાં સ્ત્રીઓને એકલાને બાળકોનો બોજ પડે એમના જીવનો ઉપર ફાધરલેસનેસ એ કહે છે કે એની જ્યારે વાત કરી ત્યારે યુએસ એ નંબર વન કન્ટ્રી ગણાય છે કે જ્યાં ફાધરલેસનેસ એટલે ફાધર વગરના ચિલ્ડ્રન ઘણા બધા ત્યાં છે એવું કહેવાય છે કે પિતા ન હોવાને કારણે ઘણા બધા ટીનેજ બાળકો એ ક્રાઇમમાં જતા રહે છે દે કમિટ ક્રાઇમ આ દેશોની અંદર એવું કહેવાય છે કે ધ એવરેજ મેન ઇન ધીસ કન્ટ્રી ઇઝ ઇન સ્ટ્રક્ચરલ હરી
to fulfill structural obligations. Je maarkha ki utavad, we are rushing ahead. We are in a rat race, kind of rat race. We are running all the time. અને એવું કહેવાય છે કે દરેક વેસ્ટર્ન વર્લ્ડની અંદર જે ક્રિશ્ચિયન લાઈફ જીવવાની કોશિશ કરે છે એને માટે કોઈક એવી બાબત હોય છે કે જ્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનું જે સ્વાર્પણ છે એમાં અટકાવરૂપ હોય. સમથિંગ, સમ આઈડોલ વિચ હિન્ડર્સ હિઝ ક્રિશ્ચિયન વોક. આ બધી ચેલેન્જીસ છે વાલા. હું તમને જે કહેવા માંગુ છું, આ બધી ચેલેન્જીસમાં આપણે ખાસ કરીને જીવી રહ્યા છીએ. આપણે સુખી થવું છે, અહીંયા સુખી થવા માટે આવ્યા. તો આપણે માટે સુખી થવાનો કયો રસ્તો પ્રભુ બતાવે છે? શું આપણા પૈસા પર આપણે આધાર રાખીશું? આપણી જોબ ઉપર, આપણી જે બધી જાહો જલાલી જેને કહેવાય, આપણા મોટા મોટા બંગલા જેવા મકાનો છે, જે રાચ રચીલું છે આપણા ઘરોની અંદર, શેના ઉપર આધાર રાખીશું આપણે? કે પછી સમથિંગ એલ્સ જે પ્રભુનું વચન આપણને ખાસ કરીને શીખવાય છે? સુખી થવાને માટે, સુખી ઘર, સુખી કુટુંબને માટે કેટલીક બાબતો અહીંયા આપણને શીખવા મળે છે આ ગીત 128ની અંદર. એમાં પહેલી બાબત, ફર્સ્ટ વર્સ 1 એવું કહે છે કે જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. યહોવાથી ડરે છે, એના માર્ગમાં ચાલે છે. તો સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ્સની વાત કરી છે ત્યાં આગળ. હવે યહોવાથી ડરનાર, એના માર્ગમાં ચાલનાર એ વ્યક્તિ અથવા એ કુટુંબ, એને આપણે શું કહીએ? કેવું કુટુંબ કહેવાય? તો આપણે એમ કહી શકીએ કે એ ભક્તિભાવવાળું કુટુંબ, પ્રભુની પાછળ ચાલનારું, પ્રભુની બીકમાં જીવનારું. ભક્તિભાવનો માપદંડ આપણે માટે શું છે? ધ ગોડલી ફેમિલીઝ, યુ નો, દેટ ઇઝ વોટ વી લેક નાવ ડેઝ. આપણે એમ કહીએ કે યસ સર, બધું બરાબર છે સાહેબ, સારું ચાલે છે, હાલે લુએ આ પ્રેઝ ધ લોર્ડ. પણ આ કોન્સેપ્ટ ગોડલી ફેમિલીઝ આઈ થિંક ભૂલી ગયા છે આપણે. હું એમ નથી કહેવા માગતો કે આપણામાં ગોડલી ફેમિલીઝ નથી. યસ છે, પણ હજુ પણ જો આપણે એની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છીએ, યુ નો, તો એની અંદર આપણે કેવી રીતે આગળ આવવું? ગોડલી ફેમિલીઝ, દેવની આસ્થામાં, દેવ પ્રત્યેની આસ્થામાં જીવતા કુટુંબો, ભક્તિભાવમાં જીવતા કુટુંબો, ગોડલી ફેમિલીઝ એ નથી કે જે કુટુંબો નિષ્ફળ નથી જતા. દેટ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા. આપણે અધૂરા છીએ, નબળા છીએ, નિષ્ફળ છીએ, આપણી પાસે સક્સેસ પણ હશે પણ ફેલિયર્સ પણ હશે ઘણું બધું. તો લાઈફ એ મિક્સચર છે આ બધી બાબતોનું. ગોડલી લોકો ફેલ ના જાય એવું માનવાની જરૂર નથી. પ્રભુ પર આસ્થા રાખતા લોકો એ ફેલ ના જાય એવું માનવાની જરૂર નથી. રાઈટ, ફેલ જઈ શકે છે, કારણ કે આ જગતમાં છીએ, જગત એ હોસ્ટાઇલ છે આપણા માટે, યુ નો, અને માટે ટફ ગોઈંગ છે આપણા માટે. ઇટ્સ અ ટફ ગોઈંગ, હિન્ડ્રન્સીસ બહુ છે. અને પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે દેહની વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ સૌથી મોટું જે ઓબ્સ્ટેકલ્સ છે આપણા માટે. સિનફુલ ધ ફ્લેશ, સિનફુલ નેચર આપણો છે જે આપણને વારંવાર પાડવાની કોશિશ કરે છે. સેટાન છે જે આઉટસાઇડ એનિમી આપણો જે કહીએ, બહારથી એટેક કરે છે, પણ દેર ઇઝ સમથિંગ અંદરથી જે ઇનસાઇડ વેરી પાવરફુલ, ધ હો લો ઓફ ફેલિયર ઇઝ વર્કિંગ વિધિન અસ. એટલે આ બધો જે સ્ટ્રગલ છે એની અંદર નિષ્ફળ જવાય છે. બટ ડોન્ટ વરી, ઇન ક્રિશ્ચિયન લાઈફ એવું કહેવામાં આવ્યું છે કે સક્સેસ ઇઝ નોટ એવરીથિંગ. દો ધીઝ વર્લ્ડ ઓલવેઝ ટોક અબાઉટ સક્સેસ એન્ડ દે ડોન્ટ એક્સેપ્ટ ફેલિયર, બટ ઇન ક્રિશ્ચિયન લાઈફ સક્સેસ ઇઝ નોટ એવરીથિંગ, બટ દેર ઇઝ અ પ્લેસ ઓફ ફેલિયર ઓલ્સો. સો વેન યુ ફેલ, ડોન્ટ વરી,
Be steadfast in the Lord. Continue to walk. If you fall, stand up and start walking again after God. And God will going to bless you. So failure ni vaat kariye apne. સુખી જીવનની અંદર ફેલિયર આવશે, ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવશે, એવા દુઃખદ બનાવો પણ બનશે, મુશ્કેલીઓ પણ આવશે, પણ આપણે હિંમત હારવાની નથી, એ આપણે યાદ રાખવાની છે. તો ગોડલી ફેમિલીઝનો આખો કોન્સેપ્ટ તમારી આગળ લાવવા માગું છું. ભક્તિભાવવાળા કુટુંબો, કઈ પ્રકારના લક્ષણો એ ભક્તિભાવવાળા કુટુંબમાં જોવા મળેવાળાઓ. પહેલી વસ્તુ તમને મારે જે કહેવી છે એ છે કે જે કુટુંબના લોકો પ્રભુને વ્યક્તિગત રીતે ઓળખતા હોય. નંબર વન ક્રાઇટેરિયા જેને કહીએ ગોડલી ફેમિલીઝમાં, કે આપણા ઘરના લોકો એ પ્રભુને ઓળખતા હોય વ્યક્તિગત રીતે. ઇટ્સ નોટ ટુ બી રિલિજિયસ બટ ટુ બી સ્પિરિચ્યુઅલ, એનો આની પર હું ખાસ ભાર મૂકવા માગું છું. પ્રભુને ઓળખતા હોય, હવે પ્રભુના ઓળખતા હોય એવી જ્યારે હું વાત કરું ત્યારે હું શું કહી શકું એના માટે, તો હું તમને એ કહું છું કે તમારી પાસે તમારા જીવનની એક સાક્ષી હોવી જોઈએ. ડુ યુ હેવ અ કાઇન્ડ ઓફ ટેસ્ટિમની? તમને કોઈ પૂછે કે સાહેબ તમે તમારા જીવનની સાક્ષી આપો, ખ્રિસ્તી સાક્ષી આપો, તો આપણી પાસે એવી કોઈ વાત છે, સ્ટોરી છે આપણા લાઈફની કે જે આપણે એમ કહીએ કે યસ, મારા જીવનમાં એવો સમય આવ્યો કે જ્યારે હું જગતના રસ્તે ચાલતો હતો પણ ત્યાંથી મેં યુ ટર્ન લીધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એન્કાઉન્ટર થયું. આઈ રિપેન્ટેડ, આઈ કમિટ માય લાઈફ અને આઈ સ્ટાર્ટેડ વોકિંગ આફ્ટર ગોડ. એવી કોઈ સાક્ષી એ છે આપણા જીવનમાં? જો ના હોય તો આઈ થિંક આપણે વિચારવાની જરૂર છે. પાઉલ એના જીવનના માટે ઘણું બધું કહી નાખે છે, ખાસ કરીને ફિલિપિયન્સ 3 અધ્યાય તમે જુઓ, એની સાક્ષી સંબંધી એ કહે છે કે દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે ઘણા બધા કારણ છે. હા, બીજાઓના કરતાં હું વધારે બોસ્ટ કરી શકું છું કહે છે. યુનો જે મારા ક્રેડેન્શિયલ્સ છે, મારા જે અચીવમેન્ટ્સ છે, યુનો કહે છે કે હું 8મે દાડે સુન્નત પામેલો અને બિન્યામીનના કુળનો અને હિબ્રુ રાઈટ, અને કહે છે કે નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી અને ધર્મના આવશ સંબંધી સતાવનાર મંડળીને હું આવો હતો. મારી પાસે યહૂદી તરીકે ઘણું બધું અભિમાન કરવાનું હતું, પણ કહે છે કે આ બધું રબીશ ગણું છું, ગાર્બેજમાં ફેંકી દઉં છું. કેમ? તો કહે છે કે એક સમય આવ્યો કે જ્યારે મેં ખ્રિસ્તને જાણ્યો, આઈ હેવ નોન ક્રાઇસ્ટ, આઈ હેવ એન્કાઉન્ટર્ડ વિથ ક્રાઇસ્ટ. દમસ્કસના માર્ગ ઉપર કે જે એક ઘટના ઘટી કે જ્યાં મેં હું ઈસુને મળ્યો, યુ નો. સો આવું કંઈક આપણા જીવનમાં એક સાક્ષી, કોઈ આપણને પૂછે તો આપણી એક સાક્ષી હોવી જોઈએ, રાઈટ? આ એક બાબત બહુ મહત્વની છે. બીજી વસ્તુ તો મારે તમને જે કહેવી છે એ ઘરમાં સાચું ખ્રિસ્તી જીવન પ્રદર્શિત કરો. આઈ થિંક ધ હિપોક્રેસી ઇઝ ધ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ ઓફ અવર ચર્ચ. વી લીવ ડબલ લાઈફ, રાઈટ? ચર્ચમાં વેરી ગુડ, દૂધ જેવા, પણ ઘેર અથવા તો નોકરીની જગ્યા પર, હું ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં વાત કરું છું, એની વાત નથી કરતો કારણ કે હું તો બહુ ઓકેઝનલી આવું છું. છેલ્લા 10-11 વર્ષથી હું આવતો રહું છું, પણ આવું ખે જસ્ટ થોડા વીક માટે આવું ને પાછો જઉં છું. પણ અનફોર્ચ્યુનેટલી ચર્ચિસમાં પણ આ વસ્તુ પર ભાર મૂકવામાં આવતો નથી. નો આપણા ત્યાંના જે ટ્રેડિશનલ ચર્ચ છે, તમે દાન આપો છો, તમે ચર્ચમાં આવો છો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, વેરી નાઇસ, વેરી ગુડ બ્રધર, બહુ સરસ, પણ હાઉ ઇઝ યોર લાઈફ? વેધર ડુ યુ લીવ અ લાઈફ ડિસાઇપલશીપ? આર યુ વોકિંગ આફ્ટર ધ લોર્ડ? હાઉ વોઝ યોર વીક? હાઉ વોઝ યોર રિલેશનશીપ વિથ લોર્ડ? આ જે બાબતો છે એના પર ભાર મૂકવામાં આવતો નથી. અને માટે શું થઈ જાય છે સાહેબ, કે હિપોક્રેસી આવે છે. આપણે જોબની જગ્યાએ અલગ હોઈએ છીએ અને ચર્ચમાં અલગ દેખાઈએ છીએ.
અને આ બહુ મોટી મુશ્કેલી છે. શા માટે ગુજરાતની મંડળી એ ફ્લરિશ થતી નથી, ગ્રો થતી નથી? કેમ? સ્ટેગ્નન્સી આવી ગઈ છે. સમહાઉ વી ડોન્ટ ગ્રો. બાયોલોજિકલ ગ્રોથ ઓફકોર્સ છે, પણ બિકોઝ ધર ઇઝ નો લાઈફ. લાઈફલેસ ક્રિશ્ચિયાનિટીની વાત કરીએ છીએ, લાઈફલેસ ચર્ચની વાત કરીએ છીએ, ટ્રેડિશનલ ચર્ચ, એ ગ્રેડમાં આપણે જીવીએ છીએ. અહીંયા આગળ મને થોડું સારું લાગ્યું કે ધેર ઇઝ લોટ ઓફ લાઈફ હિયર, યુ નો. અને સૌથી મોટી બાબત મને ગમી કે વર્શિપર્સ, એમનું પાર્ટિસિપેશન ઇન ધ વર્શિપ સર્વિસ, દેટ ઇઝ વોટ વી લેક ઇન ઇન્ડિયા એકચ્યુઅલી. કારણ કે પુલપીટ પરથી એક જ વ્યક્તિ બધું બોલ્યા કરે અને આપણે બધા બસ બેસી રહીએ, કશું જ ના કરીએ, ઓકે, અને થેન્ક ગોડ કહીને પાછા જઈએ. સો આ જે પાર્ટિસિપેટરી અપ્રોચ છે આખો, યુ નો, કોંગ્રીગેશનને પણ એ તક મળે, બોલે, સાક્ષી આપે, સાક્ષીનો સમય ઘણો સારો રહ્યો અહીંયા આગળ. પ્રેઝ ગોડ. અને એપ્રિશિએટ આ બધી બાબતો આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે એના માટે. ખ્રિસ્તી જીવન પ્રદર્શિત થવું જોઈએ આપણા ઘરોની અંદર. હવેની જે જનરેશન છે, જે મિલેનિયલ્સ કહેવાય, જે ટીનેજ જનરેશન્સ છે, એ લોકો એક ડિફરન્ટ પ્રકારના લોકો છે. અમે લોકો બધું માની લેતા હતા અમારી જનરેશનમાં મા બાપનું, પણ હવેની જનરેશન બધું લઈ લેશે નહીં. તમે જે આપશો એ, તમે જે પીરસશો, બધું ખાઈને નહીં ખાઈ નાખે એ લોકો. દે વિલ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ કે વાય ધીસ ઇઝ સો. દે વિલ ઓલવેઝ આસ્ક ધ એક્સપિરિયન્સ. એ તમારી હિપોક્રેસીને ક્વેશ્ચન કરશે કે પપ્પા તમે કહો છો આવું ને, તમે બોલો છો આવું ને, કરો છો આવું, શું છે, યુ નો, એ લોકો ક્વેશ્ચન કરશે. કારણ કે એ લોકો સોલિડ કશું ક્વોલિટેટિવ શોધી રહ્યા છે આજની જનરેશન, અને માટે આપણી હિપોક્રેસી ત્યાં ચાલશે નહીં સાહેબ. અને માટે આપણે સાચું જીવન પ્રદર્શિત કરીએ કુટુંબની અંદર, મા બાપ તરીકે, પતિ પત્ની, બાળકોની સાથે. આપણે આપણા ઘરોની અંદર ખ્રિસ્તી મૂલ્યોને શીખવવાના છે, ક્રિશ્ચિયન વેલ્યુઝ. ખાલી રવિવારે અહીં આવી જવાથી બધું પતિ નહીં જાય સાહેબ. પાસ્ટર વિરલ, એ પણ એમની પણ એક મર્યાદા હશે, પણ ત્યાર પછી તમારે વર્કઆઉટ કરવાનું છે, તમારી સ્પિરિચ્યુઅલિટી. યુ વિલ હેવ ટુ વર્કઆઉટ, યુ હેવ ટુ કુક યોર ઓન ફૂડ, રાઇટ? સો એને આપણે ગ્રોઈંગ ઇન ધ લોર્ડ, અથવા પછી પ્રભુના વચનોમાં વધવાની વાત છે. આપણે સમજવું પડશે વચનને, આપણે શીખવું પડશે, આપણે વાંચવું પડશે, થોડો સમય એને માટે ગાળવો પડશે. આપણી ફેમિલી પ્રેયર્સને સોલિડ બનાવવી પડશે. આપણી ફેમિલી પ્રેયર્સમાં આપણે શીખવવું પડશે આપણા બાળકોને. આપણી ફેમિલી પ્રેયર્સમાં આપણે ફેથ શીખવવો પડશે, નોટ જસ્ટ રિલિજિયન. ડોન્ટ ટીચ રિલિજિયન, ટીચ ધેમ ધ ફેથ. કેવી રીતે પ્રભુની પાછળ આસ્થાથી અને વિશ્વાસથી ચાલવું, અને વિશ્વાસ રાખી એટલે બધું ઓલરાઇટ થઈ જાય એવું પણ નહીં. જેટલા આપણે વધારે સ્ટ્રોંગ બનીએ પ્રભુમાં, એટલા વધારે પરીક્ષણો, એટલા વધારે દુઃખો, એટલી વધારે તકલીફો એ આપણે ફેસ કરવી પડે છે, રાઈટ? ઇનફેક્ટ બા પ્રભુનું વચન એમ કહે છે કે વી હેવ બીન કોલ ટુ સફર. ધેર ઇઝ અ સ્પેશિયલ કોલિંગ ફોર ક્રિશ્ચિયન્સ, વી આર હિયર ટુ સફર. ધ જર્ની શોર્ટ, ઓફકોર્સ બહુ લાંબી જર્ની નથી. હું પણ લગભગ 60 પહોંચ્યો છું, અને ઘણું બધું, ઇટ વોઝ નોટ અ ઇઝી વે, યુ નો, વેરી ટફ. અને ઘણું બધું શીખ્યા, અને કેવી રીતે ફેથથી પ્રભુની પાછળ ચાલવું એ. અને તમે ખબર નથી બીજા કેટલા 10-12 વર્ષ કે 15 વર્ષ મળે, આઈ ડોન્ટ નો. પણ વિશ્વાસથી, ન્યાય વિશ્વાસથી ચાલશે. ધ રાઇચિયસ શેલ વોક બાય ફેથ, નોટ બાય સાઇટ, રાઇટ? સો એ ફેથને આપણે શીખવાનો છે, બતાવવાનો છે. પવિત્રતાના પાઠ આપણે કુટુંબમાં શીખવાડીએ, ઓકે? કારણ કે આ વસ્તુ જગતમાંથી નહીં મળે સાહેબ. જગત તો કરપ્ટ થઈ ગયું છે, ઓકે? એ મંડળીની અંદર, ચર્ચમાં, અને આપણા કુટુંબો, ખ્રિસ્તી ઘરો, એની અંદર આપણે પવિત્રતાના પાઠ, શુદ્ધતાનું જીવન બહુ અઘરું છે સાહેબ. દુનિયા તરફ નજર કરીએ તો બહુ બધું કોમ્પ્રોમાઇઝ છે, મોરાલિટીના પ્રશ્નો બહુ છે અહીંયા, આપણે જાણીએ છીએ. પણ એ બધામાં આપણે આપણા ઘરોને સાચવવાના છે. વી હેવ ટુ બી લાઈક અ વોચમેન, ઓકે, ઓલ ધ ટાઈમ કીપિંગ વોચ ઓવર
આપણા ઘરના લોકો ક્યાં જાય છે, શું કરે છે, આપણા બાળકોને રીતે આપણે ટ્રેન કરીએ કે જેથી કરીને આપણે સુખી થવું છે આ દેશમાં, અને જો આ વસ્તુ નહીં કરીએ તો કદાચ તકલીફ પડશે આગળ જતાં. સો જેઓ લોકો યહોવાથી ડરે છે અને એના માર્ગમાં ચાલે છે, સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ્સ આપણે લાવવાનો છે, આપણા બાળકોને સેવાનું વિઝન આપવાનું છે, સેવા કરતાં શીખવવાનું છે. કારણ કે ત્યાં ઇન્ડિયામાં અમે જોઈએ છીએ કે મોટેભાગે પેરેન્ટ્સ એ બાળકોને એન્જિનિયર બનાવવાની વાત કરે કે ડૉક્ટર બનાવવાની વાત કરે, પણ સેવામાં લાવવાની વાત આવે, મિશનરીઝ બનાવવાની વાત આવે તો મોટેભાગે એ લોકો ડિસ્કરેજ કરે છે બાળકોને. ધેટ્સ અ રિયાલિટી. પણ આઈ થિંક જેમ જેમ પ્રભુનો દિવસ નજીક આવી રહ્યો છે, એમ વી નીડ મોર લેબરર્સ ઇન ધ ફિલ્ડ, રાઇટ? વી નીડ મોર પીપલ ટુ વર્ક, અને માટે પ્રભુની સેવાને માટે આપણા બાળકો આગળ આવે એની પણ ખૂબ જ જરૂર છે. ગોડલી હોમ, ગોડલી ફેમિલીઝ, યુ નો, અને એમાં સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ્સ આપણે ખાસ લાવવાની જરૂર છે. અને જ્યારે આપણું ઘર એક ગોડલી હોમ બને છે વાલાઓ, ત્યારે એના જે આશીર્વાદો આવે છે, બે ત્રણ પ્રકારના આશીર્વાદો, મને ખબર નથી કેટલો સમય આપણે બેસીએ છીએ, પણ જે પહેલો આશીર્વાદ છે કે જે કે તું તારે હાથે મહેનત કરીને ખાશે અને તું સુખી થશે, તારું કલ્યાણ થશે, તું તારે હાથે મહેનત કરીને ખાશે, કામનો આનંદ, કામનો આશીર્વાદ. વી આર નોટ જોબલેસ, પ્રેઝ ધ લોર્ડ ફોર દેટ, યુ નો, વી હેવ સમથિંગ ટુ વર્ક અપોન, ધેર ઇઝ અ જોબ ફોર અસ. પરદેશની અંદર જોબ મળવી એ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને હું મળું છું અને લોકો સ્ટ્રગલ કરતા હોય છે. ઓફકોર્સ કામ અને નોકરીનો આશીર્વાદ, નોકરી એક આશીર્વાદ છે, જોબ એ આશીર્વાદ છે કે જ્યાંથી આપણને પૈસા મળે છે અને આપણે આપણું કુટુંબ ચલાવી શકીએ છીએ, આપણું જીવન આગળ વધે છે. મહેનતની રોટલી, ભારતની અંદર આ વાત કરવામાં આવે છે ખાસ કરીને, કેમ કે ત્યાં લાંચ રુશ્વતનું બધું બહુ ચાલતું હોય છે, ઓકે? એટલા માટે કરપ્શન્સ બહુ છે અને પૈસા નીચેથી અંડર ટેબલ અને બધી ઘણી બધી વાતો થાય છે. પણ પ્રભુનું વચન એ કહે છે કે મહેનતની રોટલી તું ખાશે, રાઈટ? મહેનત કરીને તું ખાશે. જ્યારે નોકરીની ને જોબની વાત આપણે કરીએ છીએ, ત્યારે જોબ સેટિસ્ફેક્શન એક બીજો આજની જનરેશનનો પ્રશ્ન છે. ઘણા બધા આપણા સ્ટુડન્ટ્સ એ એન્જિનિયર ત્યાં હોય છે, પણ એ આવીને બિચારા ઘણો સ્ટ્રગલ કરે છે અને લોકોને કંઈક કોલ સેન્ટરમાં જવું પડે કે પછી બીજી કોઈ ટીમ હોટનમાં જવું પડે અને એવી બધી જોબ કરવી પડતી હોય છે. જોબ સેટિસ્ફેક્શન નથી એવું કહેવાય ઘણી બધી વાર, પણ પ્રભુ એ આપણને જોબ સેટિસ્ફેક્શન આપે છે. ઇફ યુ આર ઓનલી ધ ચિલ્ડ્રન ઓફ ગોડ, ગોડ હેઝ કોલ્ડ અસ ઇન ટુ ધીસ વર્લ્ડ, યુ નો, વિથ અ સ્પેશિયલ મિશન, એન્ડ ગોડ હેઝ પુટ અસ ઇન ટુ ધ વર્લ્ડ. અને એટલા માટે પ્રભુનું વચન એમ કહે છે કે તમે જે કંઈ કરો, વચનથી કે કામથી કાર્યથી તમે જે કંઈ કરો એ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરો. સો યોર વર્ક વિલ બી અ કાઇન્ડ ઓફ ઓફરિંગ અન ટુ ધ લોર્ડ, ઓકે? સો વેન યુ મેક અપ યોર માઇન્ડ લાઈક દેટ, યુ નો, યુ વર્ક નોટ ફોર યોર કંપની બટ યુ વર્ક ફોર ધ લોર્ડ, એ આખી જ્યારે વસ્તુ આવે છે ત્યારે આપણને જોબ સેટિસ્ફેક્શનનો અહેસાસ થાય છે. નો મેટર તમે કદાચ કોઈ હોટલમાં સાફસૂફીનું કામ કરતા હો કે એનીથિંગ, યુ નો, પણ એમાં પણ તમને એક સેટિસ્ફેક્શન આવે છે. કેમ? કે જ્યારે તમારો આખો એટીટ્યુડ બદલાય છે, તમારું માઇન્ડસેટ બદલાય છે કે હું જે કંઈ કરું છું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે કરું છું, અને ત્યારે જીવનમાં એક પ્રકારનો સેટિસ્ફેક્શન આવે છે વાલાઓ. કૌટુંબિક જરૂરિયાતોને માટે વાલાઓ પ્રભુનું વિશ્વાસો પણ આપણે અનુભવીએ બહુ જરૂરી છે. અને જ્યારે આપણને નાણાંનો આશીર્વાદ મળે છે, નોકરીનો આશીર્વાદ, પુષ્કળ નાણાં આવે છે આપણી પાસે, ત્યારે ઘણી બધી વાર જે ટેમ્પ્ટેશન આવે છે, આપણે એવું માનીએ છીએ કે આ નાણાં એ મારા સુખનો આધાર છે, આ બધું છે ને માટે હું બહુ સુખી થઈ ગયો, અને ત્યાં પણ આપણે ભૂલ કરીએ છીએ બહુ મોટી. કારણ કે પ્રભુનું વચન છેવટે આપણને એમ કહે છે કે તું તારા સુખને માટે તારા નાણાં પર અને તારી જાહોજલાલી પર આધાર ના રાખીશ, ઓકે? પ્રભુનું વચન કહે છે કે સંતોષ સહિતનો ભક્તિભાવ એમાં મોટો લાભ છે.
you know. Godliness with contentment is a great gain. આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે એનાથી કહે છે કે આપણે સંતોષી રહીએ. સેટિસ્ફેક્શન. કદાચ આપણે એવી એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં સંતોષ જેવો બહુ નથી. યુનો અત્યારની જનરેશન એ કહે છે કે દે ઓલવેઝ ક્રેવ ફોર મોર એન્ડ મોર. બધું ઇનફ નથી એમના માટે. પણ જેટલું વધારે મળે એટલું વધારે પામીએ, વધારે મળે આપણને, યુનો. અને એનો કોઈ એન્ડ નથી એવું કહેવાય છે. અને માટે આપણે પણ એક લાઇન દોરી, યુનો, એક એક બાઉન્ડ્રી બનાવીએ કે લોર્ડ થેન્ક યુ, યુ હેવ રિયલી બ્લેસ્ડ અસ, યુ હેવ ગિવન સો મચ, થેન્ક યુ લોર્ડ. ખાવાનું મળે છે, રહેવાનું સરસ છે, જે કંઈ જરૂરી છે મળે છે, થોડું ઘણું વધારે છે તો પ્રભુ અમે આપી શકીએ કોઈને. સો વે આર થેન્કફુલ લોર્ડ. એ થેન્કફુલ હાર્ટ અને એટીટ્યૂડ જ્યારે આપણે કેળવીશું ત્યારે કન્ટેન્ટમેન્ટ એ આપણામાં આવશે. બીજાઓનું જોઈને ઘણી બધી વાર મારી પાસે આ નથી, મારી પાસે પેલાની પાસે છે, મારી પાસે નથી, એ પ્રકારની જ્યારે સરખામણી આપણે કરતા રહીએ છીએ ત્યારે આપણે વધારે અસંતોષી માલુમ પડીએ છીએ વાળાઓ. અને માટે જે ગોડલી માણસ કે ગોડલી ફેમિલી છે એને જે પહેલો આશીર્વાદ મળે છે એ કહે છે કે તું તારે હાથે મહેનત કરીને ખાશે અને તું સુખી થશે. તું બહુ પૈસા કમાઈશ એવું નહીં, પણ કે તું મહેનત કરીને ખાશે અને કહે છે કે તું સુખી થશે, તારું કલ્યાણ થશે. ઓકે, તારું કલ્યાણ થશે. બીજું જે બ્લેસિંગ છે વાલાઓ, એ કહે છે કે તારી સ્ત્રી એ તારા ઘરમાં અંતઃપુરનામાં ફળવંત દાખસાવેલા જેવી થશે અને તારા છોકરા એ કહે છે કે તારી આસપાસ ફરશે વગેરે. બાળકોનો આશીર્વાદ. હવે જ્યારે બાળકોનો આશીર્વાદ, હા ઓફકોર્સ એ પ્રભુનો આશીર્વાદ છે અને ખાસ કરીને પ્રભુ પ્રભુની બીકમાં જીવતા કુટુંબોની અંદર પ્રભુ આશીર્વાદ આપે છે. અને નોટ ઓન્લી પ્રભુના પર વિશ્વાસ કરતા કુટુંબો પણ આખી દુનિયાના માટે આ જ રૂલ છે, યુનો. એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધાના કુટુંબોની અંદર બાળકો તો જન્મતા હોય છે. બાળકો એ ઈશ્વરનો આશીર્વાદ છે. ઈશ્વરનો જે ઓરિજિનલ પ્લાન હતો પ્રભુનો એ જ હતો કે હ્યુમન રેસ કન્ટિન્યુ રહે, માનવ જાત કન્ટિન્યુ રહે, રાઈટ. અને એટલા માટે ત્યાં લખ્યું છે કે ભાઈ એણે નર નારી બનાવ્યા, એને આશીર્વાદ દીધો અને પછી કહ્યું કે તમે સફળ થાઓ અને આ પૃથ્વીને ભરપૂર કરો. આ ઓરિજિનલ ઈશ્વરનો પ્લાન. પણ આ ઓરિજિનલ ઈશ્વરનો જે પ્લાન છે એ પ્લાન કોઈક રીતે પાછો નિષ્ફળ પણ ગયો, કારણ કે પાપ પ્રવેશ્યું અને પાપના જે કોન્સિક્વન્સીસ, વી આર રિપીન ધ કોન્સિક્વન્સીસ ઓફ સીન. અને માટે બીમારીઓ આવી, આપણે નબળા માલુમ પડ્યા, શારીરિક ખામીઓ આવી. જોકે ત્યારે મેડિકલ સાયન્સ છે કે જે ઘણી બધી ઇમ્પોસિબલ બાબતોને પોસિબલ કરી નાખે છે આપણા માટે, બરાબર છે. પણ સ્ટીલ હજુ પણ ઘણા ચાઇલ્ડલેસ કપલો છે આપણા સમાજમાં જે પ્રભુ પર બહુ જ પ્રેમ કરે છે, યુનો. તો આપણે કેવી રીતે જજ કરીએ છીએ લોકોને? સો આપણે એમ કહીએ કે ભાઈ આ તો ઈશ્વરથી સ્થાપિત કપલ છે, આ લોકોને બાળકો નથી. કેવી રીતે આપણે આખી વસ્તુને જોઈશું? અને એ પણ બહુ જ વિચારવા જેવી બાબત છે વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઘણી બધી બાબતો આપણને નવી રીતે શીખવવામાં આવી છે. અને માટે ઓલ્ડ ટેસ્ટામેન્ટ આપણે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરીએ છીએ અને નવો કરાર ઇન્ટરપ્રિટ કેવી રીતે કરીએ છીએ, આ બહુ અગત્યની બાબત છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓલ ટુગેધર એક નવું ઇન્ટરપ્રિટેશન આપ્યું છે જીવન સંબંધી, સાલ્વેશન સંબંધી, કુટુંબ સંબંધી, બ્લેસિંગ સંબંધી. ઇનફેક્ટ જ્યારે આપણે બ્લેસિંગની વાત કરીએ, હેપીનેસની વાત કરીએ, ત્યારે જો આપણે માથી પાંચમો અધ્યાય રિફર કરીએ તો એની અંદર કંઈક જુદી જ પ્રકારનું છે કે જે દુનિયા શીખવતી નથી. એ બ્લેસેડ આર ધોઝ ઓર હેપી આર ધોઝ, હા, જે લોકોની સતાવણી થાય છે એ લોકોને ધન્ય છે અને બધું આપણને નેગેટિવ લિસ્ટ લાગે ત્યાં આગળ. પ્રભુની એ અન્ડરસ્ટેન્ડિંગ છે બ્લેસિંગની. બ્લેસેડ કોને કહેવાય એની આપણે જુદી રીતે સમજીએ છીએ, કારણ કે આપણે મોટે ભાગે બ્લેસિંગની વાત કરીએ છીએ ત્યારે આપણે ઓલ્ડ ટેસ્ટામેન્ટ રિફર કરતા હોઈએ છીએ, રાઈટ. કારણ કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓલવેઝ ફિઝિકલ અને મટીરિયલ બ્લેસિંગ્સ પર વધારે ભાર મૂકે છે. ઇઝરાયલ પ્રજા અને દૂધ મથી રેલનો પડો પ્રદેશ
અને વચનનો દેશ અને બહુ બ્લેસેડ કન્ટ્રી અને ધીસ એન્ડ ધેટ અને ઘણું બધું આપણે કહીએ છીએ, પણ ન્યૂ ટેસ્ટામેન્ટ આપણને કંઈક જુદું શીખવે છે. બોલાવો બાળકોનો આશીર્વાદ. પરમેશ્વરમ કરીને એક પ્રભુનો દાસ હતો અને 2004માં સુનામી આવ્યું, જો તમને યાદ હોય. ચેન્નઈની આસપાસના પ્રદેશોની અંદર સખત પાણી એ ફરી વળ્યું ત્યાં આગળ, અને આ પરમેશ્વરમ એના કુટુંબના 7 લોકો એ બીચ ઉપર સવારે ફરવા નીકળ્યા છે અને એ લોકો પાણીમાં ખેંચાઈ ગયા, મરી ગયા 7 લોકો. અને ત્યાં પરમેશ્વરમને એના પત્ની બહુ નિરાશ થઈ ગયા અને એ લોકો એમ થયું કે હવે અમારે જીવવા જેવું કશું નથી રહ્યું. એ 7 લોકોમાં એના 3 બાળકો, પોતાના 3 જ બાળકોને બધા જ જતા રહ્યા અંદર પાણીમાં, અને એમ થયું કે હવે લોર્ડ હવે શું કરવાનું, કે છે યુ નો દેર ઇઝ નો રીઝન ટુ લીવ નાવ. અને એ લોકો નિરાશ પરિસ્થિતિમાં હતા અને ત્યાં પ્રભુના આત્મા એમની સાથે વાત કરી. એ લોકો આપઘાત કરવા જતા હતા અને બીચમાં દરિયામાં પડી જવાનું ઈચ્છતા હતા એ લોકો, અને ત્યાં પ્રભુના આત્મા એમની સાથે વાત કરી અને કહે છે કે સ્ટોપ, સ્ટે બેક, મારે તારા માટે એક ખાસ યોજના છે, ભલે તારી પાસે બાળકો નથી. ને એણે એ બીચ ઉપર રખડતા 35 બાળકો બતાવ્યા પ્રભુ એને, કે જે લોકોએ એમના મા બાપ ગુમાવી દીધેલા હતા. અને પ્રભુના આત્માએ કહ્યું કે જો તે તારા બાળકો ગુમાવ્યા છે અને આ બાળકો એમના મા બાપ ગુમાવ્યા છે, ના આ જે 35 બાળકો છે ને તું તારા ઘેર લઈ જા, એ તારા બાળકો છે. હવે યુ સી નોટ 3 બટ 35. સો પ્રભુ કેવી રીતે કામ કરે છે. અને ત્યાર પછી પરમેશ્વર અમે એક એનજીઓ ખોલ્યું, રિહેબ સેન્ટર ખોલ્યું ત્યાં આગળ, નામ્બિકાઈ કરીને, તમિલ નામ છે, ધ હેન્ડ્સ ઓફ હોપ કરીને એક એનજીઓ ખોલ્યું. અને એમાં પુષ્કળ બાળકોને એણે પછી એડમિટ કર્યા અને આ બાળકોને એણે મોટા કર્યા, ઉછેર્યા, અને બાળકો પછી સમાજને માટે, દેશને માટે ઉપયોગી, મંડળીને માટે ઉપયોગી બાળકો બન્યા. યુ સી કેવી રીતે ઈશ્વર એ આપણી નબળી પરિસ્થિતિમાં પણ આપણો ઉપયોગ કરી શકે છે, બાળકો કે નહીં બાળકો, ઇટ્સ ઓકે. આપણો સમાજ જો કે એને એક સ્ટિગ્મા હોય છે, ઓફકોર્સ ઇન્ડિયન સોસાયટીમાં આપણે જોઈએ તો અહીંયા મને ખબર નથી, પણ આખો જે પર્સ્પેક્ટિવ છે, ધ ગોડલી પર્સ્પેક્ટિવ આપણે મેળવવાની ખાસ કરીને જરૂર છે. અને માટે કુટુંબમાં બાળકો હોય તો પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાળકો ના હોય તો પણ કે બહુ નિરાશ થઈ જવાની જરૂર નથી, કે અલ્ટિમેટલી પ્રભુ એનો જે અલ્ટિમેટ પ્લાન છે આપણા જીવનને માટે, એ કંઈ જવા નહીં દે, એ થશે, કરશે. ઓકે, ઘણા બધા લોકો, ઘણા બધા મિશનરીઓ પોતાના બાળકોને આપી દે છે. અંગ્રેજ મિશનરીઓ અમેરિકાથી, ઇંગ્લેન્ડથી ઇન્ડિયામાં આવ્યા અને કહે છે કે લોકો રસ્તામાં એમના બાળકો ગુમાવી દીધા, મરી ગયા. જેમ્સ ગ્લાસગો જે આઇરિશ મિશનરી આવેલા, અને એમણે આવીને પહેલાં પહેલું જે કામ પહેલાં અઠવાડિયામાં થયું, એ કહે છે કે એનું બાળક મરી ગયું ત્યાં આગળ કોલેરામાં, અને એણે ત્યાં દફનાયું, બસ. સો કેવી પ્રકારનો આપણો આખો જે માઇન્ડસેટવાળાઓ બદલવાની જરૂર છે, ખાસ કરીને યુ નો ક્રિશ્ચિયન માઇન્ડસેટ, બિબ્લિકલ માઇન્ડસેટની આપણે જ્યારે વાત કરીએ, આપણી જે ક્રિશ્ચિયાનિટી, આપણી જે સ્પિરિચ્યુઆલિટી, એ બિબ્લિકલ માઇન્ડસેટ આપણો હોવો જોઈએ. આ બધી બાબતોની અંદર એક જુદી પ્રકારનું થિંકિંગ એ માગી લે છે વાલાઓ આની અંદર. અને છેલ્લી બાબત મારે તમને ખાસ કરીને કહેવી છે, જે ત્રીજો આશીર્વાદ પ્રભુ આપણને આપે છે, એ કહે છે કે સિયોનમાં યહોવા તને આશીર્વાદ આપશે અને ઇસરાયલમાં શાંતિ થાઓ. આપણું સિયોન કહ્યું, કેનેડા ડે આજે ઉજવીએ છીએ, તો આપણે માટે આપણે જે રહીએ છીએ આપણું સિયોન છે. ટોરેન્ટો અને કેનેડા કન્ટ્રી આપણે જોઈએ તો આ આપણું સિયોન છે. અહીં આપણને શાંતિ જોઈએ છે, અહીં આપણું કલ્યાણ થાય, આપણે સુખી થઈએ એવી પ્રભુની ઈચ્છા છે. તું જે સ્થળ પર રહે છે ત્યાં તું શાંતિનો આશીર્વાદ પામે, સંતોષનો આશીર્વાદ તું પામે. ઘણી બધી વાર હું આ કહું છું મારા સંદેશાઓની અંદર, કે જ્યાં આગળ વધારે ને વધારે પ્રભુ પર પ્રેમ કરતા કુટુંબો વસે છે, એ વસ્તી કોઈક રીતે એમાં બદલાવ આવે છે, ફેરફાર આવે છે, ટ્રાન્સફોર્મેશન આવે છે. કમ્યુનિટી ટ્રાન્સફોર્મેશનની આપણે વાત કરીએ, સમાજના ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ, તો કહે છે કે
प्रभु पर आस्था राखता गॉडली फेमिलीज ए स्वर्गमती आखी कम्युनिटी माटे आशीर्वाद खेची लावे छे. डू यू बिलीव दैट? सी या સો આપણી હાજરી એ ડિફરન્સ લાવે છે એ જગ્યા ઉપર. આપણી હાજરી એ આપણા શહેર પર શાંતિ લાવે છે. આપણી હાજરી આપણા શહેર પર ઈશ્વરનો આશીર્વાદ ખેંચી લાવે છે. અને કોઈપણ સ્થળને કે દેશને બ્લેસ કરવો છે ઈશ્વરે, તો પ્રભુ આપણા જેવા ગોડલી ફેમિલીઝ પર નજર રાખે છે. યુ નો, કારણ કે બેઝિકલી જે એબ્રાહિમિક કોલિંગ હતું એ કોલિંગ આપણે જોઈએ તો દેટ વોઝ નોટ ઇન્ડિવિડ્યુઅલ્સ હુ હેઝ બીન કોલ્ડ, બટ હી હેઝ બીન કોલ્ડ એઝ અ ફેમિલી, રાઈટ? હું તને તારા કુટુંબને તેડું છું, તને બ્લેસ કરીશ, પણ કહે છે કે તારા દ્વારા પૃથ્વીના સર્વ કુટુંબોને હું બ્લેસ કરીશ. એ આખું જે બ્લેસિંગ છે વાલાઓ, કદાચ આપણું જે મિશન છે એમાં આપણે ભૂલી ગયા છે આ બાબતને. એવું કહેવાય છે, થોડા વખત પહેલાં એક બુક મારી પાસે આવેલી, અ ડિસરપ્ટિવ ગોસ્પલ બાય મેક પાયર. અને એ બુકની અંદર મેક પાયર જે ન્યુયોર્ક સિટીના જે આંકડા લખે છે આ પ્રકારના છે કે જે કે એ લોકો કામ કરવા આવ્યા નેવેડાથી ત્યાં ન્યુયોર્કની અંદર, એ અર્બન મિશનની અંદર સંકળાયેલા છે સેવક. અને કહે છે કે 1994ની અંદર એ મેનહટનની અંદર 2400 જેટલા મર્ડર થતા દર વર્ષે, 2400 મર્ડર. અને ત્યાર પછી એ લોકોએ ત્યાં કામ ચાલુ કર્યું, સુવાર્તા આપવાનું ચાલુ કર્યું બ્લેક લોકો મધ્ય. અને એમ ન્યૂ હાર્લેમ ને બધા જે વિસ્તારો હતા બહુ ખતરનાક વિસ્તારો ગણાતા હતા. અને ત્યાં એ લોકોએ જોયું કે 10 વર્ષની અંદર જે ક્રાઇમ રેટ છે એ 86% ઉતરી ગયો, ડાઉન થઈ ગયો ન્યુયોર્કની અંદર. અને એક બહુ મોટી આત્માની મૂવમેન્ટ ત્યાં આગળ ચાલુ થઈ વાળાઓ. અને આ જે આખી અસરો છે એ પ્રભુ પર પ્રેમ કરતા લોકો અને કુટુંબો જ્યારે વિસ્તારમાં વસીને પ્રાર્થના લાવે છે ત્યારે એ જગ્યા ઉપર પ્રભુનો આશીર્વાદ ઉતરી આવે છે. શેતાનનું કામ ત્યાં આગળ હાલી જાય છે, નબળું પડી જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં આગળ વિજય થાય છે, એની મંડળી ત્યાં બંધાય છે વાલાઓ. એટલે પ્રભુએ આપણને એક મિશન આપ્યું છે વાલાઓ. આપણે આપણને જે પ્રભુએ બ્લેસિંગ્સ આપ્યા છે એનાથી ફક્ત સંતોષી બનીને હાથ પકડીને બેસી રહીએ એવું નહીં, પણ ગોડ હેઝ ગીવન અસ અ મિશન હિયર ઇન કેનેડા વેર વી આર લિવિંગ, રાઈટ? સો લેટ અસ બી અ મિશનરી ફેમિલીઝ, એક મિશનરી વિઝન, સુવાર્તિક વિઝન વાલાઓ આપણે પામવાનું છે, પકડવાનું છે. અને એ બહુ મોટું બ્લેસિંગ્સ છે વાલાઓ. હું જે પામ્યો, મને જે મળ્યું એવું મારા પૂરતા રાખીશ નહીં, બટ આઈ વિલ ગોઈંગ ટુ શેર ઇટ વિથ અધર્સ. બરાબર? મારી કોમ્યુનિટી, મારી આસપાસના લોકો મારાથી બ્લેસ થાય, ટોરેન્ટો શેર બ્લેસ થાય. અને એ આપણું છેવટનું આપણી ઈચ્છા હોવી જોઈએ અને આપણું મિશન હોવું જોઈએ વાલાઓ. સો લેટ અસ બી અ મિશનરી ફેમિલીઝ, રાઈટ? સુખી થવું છે, કલ્યાણ થાય આપણું આ દેશની અંદર. કલ્યાણ થયું હશે ઘણી બધી રીતે, આપણે જુદી રીતે સમજીએ છીએ આખી વસ્તુને, પણ પ્રભુ રિયલમાં આપણને હેપી કરે, પ્રભુ રિયલમાં આપણને સુખી કરે, અને પ્રભુ રિયલી આપણને આપણું કલ્યાણ કરે આ દેશની અંદર કુટુંબ તરીકે, વ્યક્તિગત રીતે. અને માટે આપણે આખો સ્પિરિચ્યુઅલ એમ્ફેસિસ લાવવાનો છે. જે યહોવાથી ડરે છે અને એના માર્ગમાં ચાલે છે એને ધન્ય છે. સ્પિરિચ્યુઅલ એમ્ફેસિસ. અને જ્યારે આપણે લાવીએ છીએ, વધારે ને વધારે લાવીએ છીએ, તેમ તેમ પ્રભુ નીચેના જે આશીર્વાદો છે એ પણ આપણા જીવનમાં આપે છે. પ્રભુ આપણને કૃપા આપે વાલાઓ. આ દેશની અંદર આશીર્વાદ, સાચો આશીર્વાદ આપે, સાચી રીતે બ્લેસ કરે આપણને, અને આપણા દ્વારા પ્રભુ એના હેતુઓ, એની યોજનાઓ પણ પૂરી કરે, એ જ આપણા બધાની પ્રાર્થના રહેશે. થેન્ક યુ સો મચ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. વચનના પ્રકાશમાં જસ્ટ થોડી ક્ષણો આપણી જાતોને તપાસીએ અને પ્રભુની આગળ એક અર્પણ લાવીએ.
જીવતા પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ સમય તમે અમને આપ્યો, તમારી હજૂરમાં તમારા વચનોની જે સમજ પ્રભુ અમને પૂરી પાડી. પ્રભુ અમારે સુખી થવું છે, અમારું કલ્યાણ થાય આ દેશની અંદર, એવી અમારી ઈચ્છા છે. ત્યારે પ્રભુ અમારી સહાય કરો કે અમે બીજું કશું ના શોધીએ પણ તમને શોધીએ. બીજું બધું તો મળશે, પણ સૌથી પ્રથમ પ્રભુ અમે તમને શોધીએ, તમારું રાજ્ય તમારું ન્યાય પણ અમે શોધીએ, તમારી પાછળ ચાલીએ, તમારી સેવા કરીએ, અને એવું ક્રાઇસ્ટ સેન્ટર્ડ એવું અમારું જીવન, અમારું કુટુંબ બને, કે જેને લીધે પ્રભુ આ દેશમાં અમે આશીર્વાદિત થઈએ. અને એટલું જ નહીં પણ પ્રભુ અમારા દ્વારા આ દેશના લોકોને, આ શહેરને પ્રભુ એનો આશીર્વાદ મળે. અને એના માટે પ્રભુ એક ખાસ મિશન ને કોઝ પ્રભુ મારી પાસે આવે, એવી પણ મારી ખાસ પ્રાર્થના ને વિનંતી છે. તો પ્રભુ એ રીતે તમે એમને તૈયાર કરો. થેન્ક યુ પ્રભુ, તમારા લોકો જેવા એકઠા થયા છે, દરેકની ઉપર તમારી કૃપાનો હાથ રાખો, એમને બ્લેસ કરો, એમના કુટુંબોને બ્લેસ કરો પ્રભુ. પાસ્ટર વિરલ અને મારા બેન અને એમનું કુટુંબ પ્રભુ જે સેવામાં છે, અને આ લોકોની જે આત્મિક કાળજી લઈ રહ્યા છે, થેન્ક યુ પ્રભુ એમના જીવનોને માટે, એમના સ્વાર્પણને માટે. અને મારી પ્રાર્થના છે લોર્ડ કે આવાલા કુટુંબને પણ તમે તમારી કૃપા નીચે રાખો, તમારા આત્માનું બળ, જ્ઞાન, ડાપણ પણ આપો પ્રભુ, અને એમનો ઉપયોગ કરો. ઘણા બધા અમારા લોકો, ઘણા બધા સ્ટુડન્ટ્સ પ્રભુ અહીંયા આવે, અને તમારી વધુ નિકટતામાં પ્રભુ તેઓ સ્થપાય, એવી પણ મારી ખાસ પ્રાર્થના છે. ફરી એકવાર આભાર માનીએ છીએ, આ સુંદર સમય આપ્યો પ્રભુ, તમારા વચનના આશીર્વાદને માટે આભાર માનીએ છીએ, અને તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન.